નમસ્કાર હું ટ્રમિણ લીલા દુષ્કાળથી માઠી દશકાઓ પછી એવી સ્થિતિ છે એકથી વધુ ઝોન છેલ્લા પાંચ કે સાત દિવસથી બાનમાં છે કારણ છે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે અને હજુ પણ ખતરો ટળ્યો નથી થોડી રાહત થોડી બ્રીથિંગ સ્પેસ મળી છે પણ કચ્છમાં વાવાઝોડાના ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે અને આવનાર અડતાલીસ કે અડતાલીસ કલાકથી વધુ સમયમાં તેની પ્રબળ શક્યતાઓ પણ છે જે હવામાન વિભાગ અથવા તો જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લીલા દુકાર તો છે જ પરંતુ ચાહે નાનું ઘર હોય કોઈ રોડ હોય ડેમ હોય નદી નાળા હોય તમામ તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સમીક્ષા કરવા પહોંચ્યા પહોંચ્યા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સ્થિતિની સમીક્ષા પણ કરી હવાઈ નિરીક્ષણ કર્યું હવાઈ નિરીક્ષણ એટલા માટે

જ્યાં આંકડાઓ છે આંકડાઓ જોઈને તમે પણ ચોંકી જશો અને સૌથી મોટી અપડેટ થી આ શરૂઆત કરી કેમ કે ખંભાળીયા દ્વારકા જિલ્લાનું જ્યાં સરેરાશ વધારે વરસાદ વરસી ચૂક્યો છે એ જ ખંભાળિયા કે જેનો હાઈવે કલાકો સુધી બંધ રહ્યો બેડ પાસે પાણી રોડ ઉપરથી પસાર થાય છે અને આ સ્થિતિની સમીક્ષામાં કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા પણ છે અને સાથે જ અધિકારીઓ પણ છે જો આ ઝોનની વાત કરીએ સૌથી પહેલા તો ખંભાળીયા અને મેં દેવભૂમિ દ્વારકાની વાત કરીએ જામનગરની વાત કરીએ આ કેમ છે એનું કારણ એ છે કે જામનગર તાલુકામાં સિઝનનો પિસ્તાલીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે લાલપુર તાલુકામાં ચોપન ઇંચ દ્વારકા તાલુકામાં એસી ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ખંભાળીયામાં પંચ્યાસી ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે એની આસપાસ ભાણવડમાં ચોપન ઇંચ પોરબંદર ઓગણસાઠ રાણાવાવ છપ્પન કુતિયાણા પચાસ વડોદરા તાલુકો જે આમ તો મધ્ય ગુજરાતમાં આવે છે ત્યાં પણ છપ્પન ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે સામાન્ય દિવસોમાં રસ્તા પર લારીઓ હોય છે આજકાલ મગર છે અને બીજી વખત વિશ્વામિત્રી નદીની આ હાલત થઈ છે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને ખાસ તો કચ્છમાં કચ્છમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે કચ્છ પર હજુ ઘાટ તરી નથી સૌથી મોટી વાત એ છે દસ દસ અગિયાર અગિયાર ઇંચ ભુજ માંડવી મુંદ્રા અબડાસા બચાવ અને રાપરને બાદ કરતા સમગ્ર કચ્છ ગણીએ કચ્છ રીઝન ગણીએ ત્યાં સ્થિતિ વધુ છે અને જે છેલ્લી અપડેટ આવી રહી છે મજબૂત થઈ રહી છે એ ચિંતાજનક સમાચાર છે એક તરફ હવામાન વિભાગની આગાહી છે આવનાર અઠવાડિયા માટે પણ જો કચ્છ પર આ સિસ્ટમ વધુ મજબૂત થઈ ન કરે નારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે ન થાય તો પછી પરિસ્થિતિ એકદમ વિપરીત હશે કેમ કે કચ્છ જિલ્લામાં સરેરાશ એકસો ચોપન ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અલગ અલગ દ્રશ્યો છે ખંભાળિયાથી માંડી બાકી બધા દ્રશ્યો પણ દેખાડો માત્ર ખંભાળિયા નથી જે સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા પાંચ દિવસ ગુજરાતમાં વડોદરામાં જે હાલત થઈ છે અમદાવાદમાં તો ટાઉન પ્લાનિંગમાં અવ્વલ એવોર્ડ આપવો પડે સરકારે તમામ ટાઉન પ્લાનરોને પણ કંઈ પણ બાકાત નથી હવે આ પરિસ્થિતિમાં ઝોન વાઇઝ કચ્છમાં એકસો ચોપન જયારે વરસાદ છે તો પછી સૌરાષ્ટ્રમાં એકસો ત્રેવીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં એકસો દસ ટકાથી વધુ વરસાદ પૂર્વ મધ્યમાં એકસો ચાર પોઈન્ટ સાત ટકા વરસાદ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં છે છી પોઈન્ટ બેતાલીસ ટકા વરસાદ ઓનલાઈન ગ્રાફિક્સ પણ ચલાવજો તો ખ્યાલ આવે ક્યાં કેટલો વરસાદ છે આપણી સાથે બે ખાસ મહેમાન જોડાઈ ગયા છે આ લીલો દુષ્કાળ તો છે પરંતુ ઘાટ હજુ તડી નથી આપણી સાથે એટી દેસાઈ સાહેબ જોડાઈ ગયા છે હવામાન વિભાગના પૂર્વ અધિકારી મધુભાઈ ધોરાજીયા જોડાઈ ગયા છે હવામાનની સતત અપડેટ રાખે છે અને કૃષિ અધિકારી રહી ચૂક્યા છે આ પ્રકારનો વરસાદ જ્યારે કદાચ નોકરીમાં હતા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ દશકા પહેલાં હતી તો ખરેખર અત્યારે શું પરિસ્થિતિ છે કેમ કે એવરેજ ગણાય વીસ વર્ષની વરસાદ સરેરાશ ત્યાંથી નક્કી થાય જો તેનાથી ચાર ગણો વરસાદ પડે તો હું અને તમે એસજી પર બેઠેલા સ્ટુડિયોમાં નક્કી ન કરી શકીએ ત્યાં જવું પડે પાંચ પાંચ દિવસથી લાઇટ નથી ભલે આપણે ગમે તેટલા નિરીક્ષણ કરી લઈએ ખાડા બુરવાના ઓર્ડર આપી દઈએ હજુ રાજકોટ અમદાવાદ હાઈવે જરા જઈને આવો ખબર પડશે ખાડા કેટલા છે હજુ તો રોડ બનીને તૈયાર નથી થયો દેસાઈ સાહેબ આપણી સાથે છે દેસાઈ સાહેબ થોડા માઠા સમાચારથી શરૂઆત કરીએ અને જાણવું જરૂરી છે દર્શકો સુધી પહોંચવું જરૂરી છે તમે જે લાસ્ટમાં મને મેસેજ મોકલ્યો હવામાન વિભાગના એક કર્મનિસ્ટ અને અનુભવી અધિકારી તરીકે શું કચ્છ પર હજુ પણ ઘાત અટકેલી છે ડીપ ડિપ્રેશન એ દરિયામાં પ્રવેશીને સાયક્લો સ્ટ્રોંગ બની રહ્યું છે એટલે કચ્છમાં આવતા એક બે દિવસ એટલે કે એકત્રીસ તારીખ સુધી ભરપૂર વરસાદ પડવાની સંભાવના નલિયા તથા સૌરાષ્ટ્રમાં જામનગર અને દ્વારકામાં રહેવાની છે એ ઉપરાંત એ સાયક્લોન હવે ઓમાન તરફ ફંટાવાનું છે એવી ગણતરીઓ આઈએમડી અને બીજા ડિપાર્ટમેન્ટોએ કરી છે વિશ્વના હવામાન સંસ્થાઓએ જોકે આપણા આઈએમડીએ તો હજુ એને સાયક્લોન ડિક્લેર કર્યું નથી પરંતુ ડીપ ડિપ્રેશનમાં જ અત્યારે નલિયામાં સાડત્રીસ નોટ એટલે કે સાયક્લોનિકમાં પાંત્રીસની ઉપરનો નોટ્સ હોય એટલે સાયક્લોન કહેવાય નલિયામાં ગઈકાલે અને આજે સવારે બી સાડત્રીસ નોટ્સ વિન્ડ રેકોર્ડ થયો છે એટલે સાયક્લોન આજે ટવેલ્વ જીએમટી એટલે કે સાડા પાંચ વાગે જે મિટિંગ મળી હશે દિલ્હી ખાતે એ લોકો ડિક્લેર કરશે પરંતુ એની જે સંભાવના છે વરસાદની અને જે આપત્તિજનક આ આપણે જે કહીએ છીએ કારણ કે જમીનમાં ભેજ શોષાયેલો છે અને જે હવે જમીન સંતૃપ્ત થવાથી પાણી અંદર શોષાવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે હવે રેલા જ કાઢવાના છે એટલે એ જે ઉપરનો વરસાદ પડશે એ આફતગ્રસ્ત જ કહી શકાય કારણ કે જ્યારે દોઢસો ટકા વરસાદ કચ્છમાં થઈ ગયો અને સવાસો ટકા જેવો સૌરાષ્ટ્રમાં થઈ ગયો તો એ બે જગ્યાએ વધારે વરસાદ જે થાય એ આપત્તિજનક જરૂર કહી શકાય અને ત્રીસ અને એકત્રીસ બે દિવસ કચ્છ અને જામનગર દ્વારકા માટે ભારે કહી શકાય સાહેબ તમે એક જે મેસેજ મને મોકલ્યો હશે કે રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના છે કે ઓગસ્ટ મહિનામાં વાવાઝોડું બને હાજી આમાં એવું છે કે આપણે વિશ્વ હવામાન સંસ્થા તથા ઇન્ડિયા મિટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ બ્રિટિશ કારના સો વર્ષ પહેલેથી આપણે હવામાનની નોંધણીને રેકોર્ડ રાખે છે એમાં અત્યાર સુધીમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા વીસ વર્ષમાં આ બીજી વખત એવી ઘટના બને છે કે જેમાં સાયક્લોન બની રહ્યું છે એટલે આઈએમડીવાળા અને બીજા વિશ્વ હવામાનવાળા બી એની આગાહી કરતાં ખચકાટ અનુભવે છે કારણ કે જનરલી આનો ગારો સપ્ટેમ્બરની પંદરમી પછી એટલે કે ઓક્ટોબરમાં સાયક્લોન બનતા હોય છે પરંતુ આ વખતે ગમે તે કારણસર ગરમીનું પ્રમાણ વધારે છે અને એના કારણે જે લખનઉ અને મધ્યપ્રદેશથી જે લો પ્રેશર ઉદભવ્યું હતું અને એને જે સાયક્લોનિક સર્ક્યુલેશન બે બેંગાલનું ભેરું થતાં એમાંથી ડિપ્રેશન બન્યું એ મધ્યપ્રદેશમાં ઇફેક્ટ કરીને રાજસ્થાનમાં ડીપ ડિપ્રેશન બનીને ઉદયપુર ખાતેથી આપણા ત્યાં પાટણ ખાતે પધાર્યું અને પાટણથી અત્યારે એ ભુજ અને નલિયાની વચ્ચે પચાસ કિલોમીટરની રેન્જમાં મજબૂત હશે કદાચ આવે જ કહીએ તો પણ એના કારણે જો ઓગસ્ટ મહિનામાં આ એની વરસાદની સ્થિતિ શું હોય છે કેમ કે જે પાંચ દિવસ થી વરસાદ વરસી રહ્યો છે આ કોસ્ટલ એરિયામાં સૌરાષ્ટ્ર જામનગર થી માંડીને પોરબંદર થી માંડીને બધી જગ્યા પવન સાથે દોઢ દોઢ બે બે કલાક સુધી તમને બ્રિથિંગ સ્પેસ ના મળે હા જી આ કદાચ પરિસ્થિતિ જેવી છે પરિસ્થિતિ હજુ આગળ વધશે કચ્છ માટે અને અને જામનગર કે દ્વારકા પણ એકત્રીસના બે દિવસ તો કચ્છમાં જે નલિયા અને મુંદ્રા તથા આ બાજુ કંડલા જામનગર દ્વારકા પોરબંદર આટલા જે જિલ્લાઓ છે એમાં તો થોડી સ્થિતિ વનસવાની સંપૂર્ણ સંભાવના છે કારણ કે સાયક્લોન જ્યારે બને ત્યારે એની રેન્જમાં વધારો થાય છે કેમ કે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનનો આપણે પરચો મેળવી ચૂક્યા છીએ એની રેન્જ બસોથી ત્રણસો કિલોમીટર હોય છે જ્યારે સાયક્લોનની રેન્જ પાંચસો કિલોમીટર સુધીની હોય છે હવે આપણી પાસે ટાંચા સાધનો છે છતાં બી સેટેલાઇટ અને બીજી રીતે આપણે આની આગાહીઓ કરી શકીએ છીએ અને એ આ અત્યારે કરી રહ્યા છે પરંતુ ખેદની વાત એ છે કે વેરાવલનો રડાર આપણે લગભગ વર્ષથી રજૂઆતો કરીએ છીએ પરંતુ થયું નથી અને એ રત્નાગીરી ખાતે કાટ ખાય છે અને ભૂજનું રડાર અત્યારે રિપેરિંગમાં છે એટલે આ સંજોગોમાં સાયક્લોનની તીવ્રતા તથા તેનાથી થતી વિપરીત વરસાદની અસરો એનો અભ્યાસ કરવાની જે આપણી તક છે એ આપણે ગુમાવી ચૂક્યા છીએ નહીં તો સાહેબ ચિંતા ગુજરાત તો આટલું બહુ મોટું છે અત્યારે હાલની સ્થિતિમાં ચાલુ કન્ડિશનમાં ડોપ્લર રડાર કેટલા ગુજરાતમાં ગુજરાતમાં એકમાત્ર માત્ર ભૂજ છે પરંતુ એ પણ અત્યારે રિપેરિંગમાં છે એટલે એનાથી ડેટા ન મેળવી શકે ના અત્યારે એ સર્વિસિંગ અને રિપેરિંગમાં છે એવો મેસેજ આઈએમડીની વેબસાઇટ પર મૂકેલો છે

સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ડોપ્લર રડાર ખાઈ રહ્યું છે આ તો દર્શકોને પણ આટકો આવી જશે વિન્ડ્યુ ઉપર નિર્ભર થોડું રહેવાય આગાહી કર તો ઘણા છે પણ ટેકનોલોજી સાથે તાલમેલથી ચાલીને આગોતરા આયોજન કરવાની વાત હોય છે તો જો દેસાઈ સાહેબે જે વાત કરી આ તો ચિંતાજનક વાત કહેવાય આ ખરેખર પ્રવીણભાઈ આ જે છે કાચ ખાય છે તો આ આ નબળા છે આપણા નેતાઓની નબળા છે જે છવ્વીસ જે સંસદ સભ્ય આપણે સભ્યો ને એ આગળ પણ મેં કીધું કે ઊંઘવાનું કામ કરે છે અને આ બીજો દાખલો છે કે આપણું જે રેડાર છે એ કાચ ખાઈ રહ્યું છે અને એના માટે આ સંસદ સભ્યો એ સંસદમાં જન ઊંઘી રહ્યા છે કોઈ રજૂઆત કરતા નથી અને આ જ પ્રકારે જો આપણું જે ગુજરાત આપણે મોડેલ મોડેલ કહેશું શું આ ગુજરાતનું મોડેલ છે તમારું આજે સંસદ સભ્યોએ ખરેખર આ રજૂઆત કરવાનું હોય છે કે અમારું છે અંદર જવું જોઈએ જોઈએ તો આ નબળા છે બધા આ પદાધિકારીઓની નબળા છે ગુજરાતના નેતાઓની નબળા છે આજે ખરેખર તો એટલે આ પ્રાયોરિટી ના ધોરણે અત્યારથી હજી પણ સમય છે કે હજી તમે આ તાત્કાલિક તમે સંસદ સભ્યોને નમ્ર વિનંતી પગે પડીને વિનંતી કરીએ છીએ

તો દેસાઈ સાહેબ ડેટા માટે શું હવે દિલ્હીથી રાહ જોવી પડે ડેટા માટે એવું છે કે દિલ્હીનો જે આપણે સેટેલાઇટ મથક છે આપણું એ મંજૂરી આપે પછી જ સાયક્લોનની ડિકલેરેશન થતું હોય છે પરંતુ આગોતરી વસ્તુમાં રડાર એના પિક્ચરો મોકલતું હોય છે અને એ દિલ્હી ખાતે મોકલવાથી એ લોકો એલર્ટ થઈને તાત્કાલિક ડિસિઝન લેતા હોય છે હવે હાલના સંજોગોમાં ગુજરાત ખાતે એક પણ રડાર અવેલેબલ નથી તો આપણે ત્યાંથી માત્ર માહિતી અને પવનના ડેટા એ મોકલવાથી એની કોઈ અસર ગાજી દેખાતી નથી કારણ કે આજે જે ટી ડબલ્યુ અને વિશ્વની બીજી હવામાન સંસ્થાઓએ જેને સાયક્લોન ડિક્લેર કરી દીધું છે એ જોતાં આઈએમડી કે હવામાન સંસ્થા ભારતીય મોસમ વિજ્ઞાન છે એને હજુ સુધી સાયક્લોન ડિક્લેર કર્યું નથી કેમ કે એનું નામ આપવાની વિધિ ભારત સરકારની છે અને એ દરિયામાં પ્રવેશશે પછી જ કરશે એવું લાગી રહ્યું છે નહીં ત્યાં સુધી આપણે આપણે આત્મનિર્ભર બનવાની વાત કરીએ છીએ તાવતેમાં બીપોર જોઈમાં બધી જ રીતે આગોતરા આયોજન થયા વાહવાહી પણ કરી તંત્ર ને સરકારની ત્યારે પણ આ વેરાવળની જમીન અને ડોપ્લર રડારની વાત કરવામાં આવી હતી ઘણા બધા સરકારમાંથી અમુક નેતાઓ એમ કહે કે તેનું એનાલિસિસ કરવા માટે અથવા તો જે ખરેખર કેપેબલ લોકો છે સાહેબ તેની પણ તંગી છે આ તો તંગી છે મધુભાઈ સાતમ આઠમ રાહત પેકેજ જાહેર કર્યું એવું લાગ્યું કે લોકમેળો રાજી ખુશીથી થઈ જશે લોકમેળો પણ ન થયો એ પણ ઉરકા ફરી રહ્યા છે પાણી ઉપર અને જે પરિસ્થિતિ વડોદરા અમદાવાદની કે બાકી બધી જ જગ્યાની છે ઘેરનો તો ધનોત પનોત નીકળી ગયું દ્વારકા જિલ્લામાં સાહેબ ચાણ ગણો વરસાદ છે દ્વારકા તાલુકામાં ખાલી પોરબંદર લઈ લો જામનગર જામનગરમાં તો હતી પણ વધુ વરસાદ છે છે કચ્છ દક્ષિણ દક્ષિણ ગુજરાતનું ગુજરાતના ઘણા બધા ઉત્તર ગુજરાતને કરતા સ્થિતિ શું એટલી બધી વણસી ગઈ છે કે હવે જો આ પરિસ્થિતિ અઠવાડિયા સુધી આગળ વધે તો પછી નુકસાનીનો કોઈ અંદાજ નહીં હોય આમ પણ સર્વે પર ક્યાં થાય છે જમીન પર દરેક વખતે આક્ષેપો થાય છે કે સર્વે નથી થતા આપણે નથી કહી રહ્યા જમીન સર પરથી ખેડૂતો કહી રહ્યા છે પ્રવીણભાઈ આ સર્વે કીધું કે સર્વે થશે પરંતુ પ્રવીણભાઈ આ પરિસ્થિતિ આપણે કાયમી અનુભવી રહ્યા છીએ કાયમી અનુ સોલ્યુશન જરૂરી છે આપણે આ કાયમી સોલ્યુશન માટે આપણી કલ્ચરલ પ્રોજેક્ટ છે એ કલ્ચર પ્રોજેક્ટ બે હજાર ના વર્ષથી અત્યારે ચડી ગયો છે ફાઈલ ફાઇલ ઉપર છે તો આ આપણા સંસદ સભ્યો છે આપણા ધારાસભ્યો છે શું કરે છે શું તમારે આ ગુજરાતની પ્રજાને આ જ રીતે નુકસાન ભોગવતી રાખવાની છે આજે જો ખરેખર કલ્ચરલ પ્રોજેક્ટ હોત તો આજે જે ગુજરાત આજે જે પાણી નું જે નુકસાન થયું છે આજે નુકસાન ન થયું ખરેખર જો કાયમી સોલ્યુશન લાવવું હોય તો કલ્ચરલ પ્રોજેક્ટ છે એને અમલમાં મૂકશો અને આ કેશુભાઈ જે

સ્ટોરેજ એની કેપેસિટી જે કઈ સંગ્રહ નાના નાના ડેમો બનાવવા પડે તો ડેમો બનાવે આજે તમે ઇઝરાયલ આખી ટીમો આખો પ્રધાનમંત્રી આખા મુખ્યમંત્રી છે સચિવો છે નેતાઓ છે એને લઈને તમે ઇઝરાયલ જાઓ છો તો ઇઝરાયલ તમે શું શીખીને કશું શીખીને નથી કે કઈ રીતે પાણીનો સંગ્રહ કરવો તો આ ખરેખર તમે જ્યાં સુધી તમે નું આયોજન કરીને અને તમે અમલ નહીં કરો ત્યાં સુધી પરિસ્થિતિ આવી ને આવી પરિસ્થિતિ રહેવાની છે ગુજરાતની પ્રજાને આ ભોગવવાનું છે એટલે વહેલી તકે તમે કલ્ચર પ્રોજેક્ટને અમલમાં મૂકો વહેલી તકે તમે નાના જે કે ડેમો બની શકે એ ડેમો વધારે વધારે ડેમો બનાવ દે છે અત્યારે પહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરેખર જો ધ્યાન માં લેવું હોય તો આ ઇરિગેશન માટે લેવું જોઈએ કે જેથી કરીને ખેડૂતોને એ આવતી સિઝન ની અંદર પાણીનો ઉપયોગ કરી શકે અને આ ખરીફ ઋતુ ની અંદર

અમદાવાદ પુલ બનાવી દીધા નીકળતું નથી તો એક ઉપલબ્ધિ છે અને ખજુર ડારિયા તો હશે જ નારિયેલ પણ લાવજો દેસાઈ સાહેબ હવે આટલો વરસાદ વરસી ગયો આટલો બધો વરસાદ અને હજુ પણ એવું કહેવામાં આવે છે કે સપ્ટેમ્બર ઓક્ટોબર આ ચોમાસું ખેંચાશે જામનગર દેવૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ થી માંડી ભાવનગર પટ્ટો લઈ લો ત્યાં જે પરિસ્થિતિ બદલાય છે તો તેમને પણ શું હવે કદાચ સરકાર તો એની રીતે કરશે પણ પોતાની રીતે આગોતરા આયોજન કરવાની શું તૈયારી રાખવી ખરેખર આપણે જોઈએ તો છેલ્લા પાંચેક વર્ષથી જૂનમાં વરસાદ આવતો જ નથી અને જુલાઈની પંદરમી પછી જ વરસાદ આવતો હોય છે અને એ પેટર્ન આપણે જો સામાન્ય ગણીએ તો દસ વર્ષ થશે પછી એ સામાન્ય ગણાશે ત્યાં સુધી તો આપણે જૂનમાં ડિક્લેર કરી દેશે ચોમાસું પરંતુ જે વરસાદની પેટર્ન છે એ પાંચ વર્ષથી તમે જુઓ તો એના અભ્યાસમાં જણાય છે કે જુલાઈની પંદરમી પછી જ ધાર્યો વરસાદ આવે છે એ અલ્લીનો કારણે હોય કે બીજા ગમે તે કારણસર હોય અને આ વખતે જે અલ્લીનો લાલીનોની પરિસ્થિતિ છે એના અનુસંધાનમાં દિવાળી સુધી આપણને વરસાદ આપે એવી શક્યતાઓ આ વખતે રહેલી છે તો પાણીની કોઈ સમસ્યા શરૂઆતમાં નહીં પડે પરંતુ સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે પાછળથી વરસાદનું જો પાણી સંગ્રહ કરવામાં નહીં આવ્યું હોય તો જે પ્રદેશોમાં વરસાદ ઓછો પડ્યો છે જેમ કે ઉત્તર ગુજરાત અને ઇવન અમદાવાદમાં બી હજુ ત્રણ ટકા ઘટ છે તો એવી રીતે જે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં ઘટ છે એ પૂરી કરવા માટે પાછળથી આપણને તકલીફ પડવાની છે એટલે પાણીનો સંગ્રહ કરવો તો અતિ આવશ્યક છે અને જે ચેક ડેમ કે જે કંઈ બી આપણે આયોજનો કરવાના હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ રિવર્સ કારણ કે એ પ્રોગ્રામ આપણે બ્રહ્મપુત્રા અને ગંગામાં એ બાજુ અપનાવ્યો છે એ લોકોએ અને એ લોકોને ત્યાં અત્યારે બિલકુલ ભારતનું સોનું ઊગી રહ્યું છે એવી જ રીતે જો આપણે ત્યાં કરવું હોય તો આપણા ત્યાં બી નહેરનું વિસ્તરણ નદીઓનું ઇન્ટર કનેક્શન અને એ બધા પ્રોજેક્ટ હાથ ધરવા જોઈએ કે જેનાથી જ્યારે વરસાદ વધી જાય કે જ્યારે પાણી એક નદીમાં આવે તો એને ડાયવર્ટ કરીને બીજે જ્યાં સૂકા પ્રદેશ હોય ત્યાં આપણાથી ઓછું પાણી મળે છે રાજસ્થાનમાં નર્મદા બોન પ્રમાણે રાજસ્થાનને છતાં પણ

હવે આ વરસાદ અતિશય વરસાદ પડ્યો છે આપણે માટે એક જ આપણે સૂચન કરીએ કે જો તમારો પાક અત્યારે બચી શકે તો બચાવી લેવો અને જે કઈ ખેતર હોય એની આજુબાજુ જે બાજુ ઢાળ હોય એ માટે ઊંડા ઊંડી નીક કરી અને પાણીનો નિકાલ કરવો આ ઉપરાંત જો પાકને પાણી વધારે લાગ્યું હોય તો એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ કોઈ પાકને આપશો તો તમારા પાક કપાસ જેવો પાક છે તે એને પાણી ખેંચી લેશે અને પાક ને કપાસ પાક ને બચાવી શકશે એટલે એમોનિયમ સલ્ફેટ

અને હજુ તો મુહૂર્ત જોવાનું બાકી છે વલસાડનું તો જે ગુજરાતમાં સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ હોય સૌથી ઊંચી મૂર્તિ હોય ત્યાં ડોપલે રડાર નથી આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ અને અપેક્ષા રાખીએ કે સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ભૂતકાળના પ્રવક્તા મંત્રી શ્રીની જેમ એવો જવાબ ન આપે કે ગુજરાતના તમામ ડેમ છલોછલ છે રવિ સિઝન માટે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી નુકસાની છે સ્વીકારી રહી છે સરકાર હજુ પણ સ્વીકારવી પડશે અને જમીન પર સર્વે થાય તો જ્યાં વધારે થપાટ લાગી છે કદાચ તેને વધારે મલમ લગાડી શકાય અપેક્ષા રાખીએ અને પ્રાર્થના કરીએ કે કચ્છ પર જે ખતરો ઊભો થયો છે એ દરિયામાં જ સમાઈ જાય જેથી કચ્છ સૌરાષ્ટ્રની વધારે ખરાબ હાલત ન થાય ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા દેસાઈ સાહેબ ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર